નમસ્કાર મિત્રો, આવતીકાલે દીપાવલી છે. દીપાવલી એ માત્ર ભૌતિક નહીં પરંતુ મનના અંધકારને પણ દૂર કરવાનો પર્વ છે. દીપાવલી એ ભારત વર્ષનો મોટામાં મોટો તહેવાર છે. ભગવાન શ્રી રામ રાવણ સામેનો યુદ્ધ જીતીને અયોધ્યા પધાર્યા ત્યારે તેમને વધાવા આખી અયોધ્યા નગરીએ દીવડા પ્રગટાવ્યા. તે પરંપરાની યાદમાં ભારતીયો દીપાવલીના દિવસે પોતાના ઘરના આંગણામાં દીવડા પ્રગટાવે છે. દિવાળી અને દિવાળી વિશેનું પૌરાણિક મહત્ત્વ શું રહેલું છે આપણા જીવનમાં, એના વિશે આપણે વાત કરીશું આ વિડીયોમાં. મારી હરોળમાં બેઠેલા મારા પરમ મિત્ર શ્રી અજયભાઈ દાનાણી, કે જેઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન સંચાલિત કાર્યશાળાની અંદર પ્રોગ્રામ આસિસ્ટન્ટ કાર્યકર તરીકે પોતાની ફરજ બજાવે છે, તેમણે આપણને બહુ જ સરસ માહિતી આપેલ માના નવ નોરતા અને માના નવ સ્વરૂપો વિશે પાછલા વિડીયોમાં. જો તમે હજુ સુધી આ વિડીયો ના જોયું હોય તો ઉપર આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એમની લિંક જોવા મળી જશે. તમે ત્યાં જઈને પણ એ વિડીયોને જોઈ શકો છો. નમસ્કાર શ્રી અજયભાઈ દાનાણી, આજે અમારા વ્યુઅર્સને તમે વિસ્તૃત જાણકારી આપશો કે પૌરાણિક રીતે શું મહત્વ રહેલું છે દિવાળીનું આપણા જીવનમાં. દિવાળી વિશે તો આપણે બધા જાણીએ જ છે, પણ છતાં એનું આધ્યાત્મિક મહત્વ શું છે તે વિશે સમજીએ. દિવાળી એ ભારત દેશનો સૌથી મોટો તેમજ મહત્વપૂર્ણ તહેવારોમાંથી એક તહેવાર છે. આધ્યાત્મિક રીતે દિવાળી એ અંધકાર ઉપર પ્રકાશની જીતને દર્શાવે છે. માનવીની અંદર રહેલ દુર્ગુણો પર સદગુણોનો વિજય પ્રતિરૂપ છે દિવાળી. પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં પણ દિવાળી પર્વનો ઉલ્લેખ જોવા મળે છે. દીવાઓને સ્કંદ પુરાણમાં સૂર્યના ભાગનું પ્રતિનિધિત્વ કરનાર માનવામાં આવે છે. સૂર્ય કે જે જીવનમાં પ્રકાશ અને ઉર્જાનો સ્ત્રોતનો દાતા છે. દિવાળીના દિવસે અયોધ્યાના રાજા રામ પોતાના 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત આવ્યા હતા અને તેથી જ અયોધ્યાવાસીઓ ખૂબ ખુશ હતા અને સમગ્ર અયોધ્યાને ઘીના દીવાઓ પ્રગટાવી પ્રકાશિત કરી હતી. ત્યારથી જ ભારતીયો દરેક વર્ષે આ પ્રકાશ પર્વ ને હર્ષોલ્લાસથી મનાવે છે. દિવાળી એ સ્વચ્છતા તેમજ પ્રકાશનો પર્વ હોવાથી ઘણા દિવસો પહેલાથી જ દિવાળીની તૈયારીઓ આરંભ થઈ જાય છે. લોકો પોતાના ઘરો તેમજ દુકાનો ઓફિસોની સફાઈ શરૂ કરી દે છે અને રંગ રોગાન આદિ કરી અને ખૂબ સુંદર રીતે સજાવી દે છે અને દિવાળી પહેલા જ ઘર દુકાનો અને બજારો સ્વચ્છ અને રંગબેરંગી લાઇટોથી ઝગમગી ઉઠે છે. ભારતના મોટા ભાગના વિસ્તારોમાં દિવાળી એ ચોમાસુ પાકની મોસમ પૂરું થયાનું સૂચવે છે. ખેડૂતો વિતેલા વર્ષના સારા પાક માટે આભાર માને છે અને આગામી વર્ષ માટેના પાક માટે પ્રાર્થના કરે છે. પરંપરાગત રીતે આ પ્રસંગ કૃષિ ચક્ર આધારિત વેપારીઓ માટે ખાતા બંધ કરવાનો સમય તથા શિયાળુ પહેલાની છેલ્લી મોટી ઉજવણી સૂચવે છે. દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનનું પણ એક અનેરું મહત્વ છે. લક્ષ્મીની પૂજા એ સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ દિવસે લક્ષ્મીની પૂજા સાથે બે દંતકથાઓ જોડાયેલી છે. પ્રથમ દંતકથા મુજબ સમુદ્ર મંથન દરમિયાન આ દિવસે માં લક્ષ્મી દૂધના સમુદ્ર શિર સાગરમાંથી બહાર આવ્યા હતા. બીજી દંતકથા મુજબ રાક્ષસ રાજા બલિને મારવા માટે વિષ્ણુ ભગવાને લીધેલા વામન અવતાર સાથે સંકળાયેલી છે. આ દિવસે વિષ્ણુ ભગવાન રાક્ષસ રાજા બલિનો વધ કરીને વૈકુંઠ પરત ફર્યા હતા. આથી આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરતા લોકો માનસિક શારીરિક તથા ભૌતિક સમૃદ્ધિના માં લક્ષ્મી પાસે આશીર્વાદ મેળવે છે. જય જવાન જય કિસાન. અજયભાઈ દાનાણીએ આપણે દિવાળી વિશે ખૂબ જ સરસ માહિતી આપી, એના બદલ શ્રી અજયભાઈ દાનાણીનું ખૂબ ખૂબ અભિનંદન. આશા કરું છું કે તમને આ વિડીયો ગમ્યું હશે